વેલકમ બેક ગુજરાતના નવા સીએમ કોણ તેના પર આજે ચર્ચા થશે સી આર પાટીલના ઘરે મહત્વની બેઠક મળી રહી છે નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર પાટીલના ઘરે પહોંચ્યા ભાજપ મહામંત્રી તરુણ ચૂક પણ સાથે હાજર છે નિરીક્ષક છે નરેન્દ્રસિંહ તોમર પ્રહલાદ જોશી દરેકની સાથે ચર્ચા કરીને નવા સીએમનું નામ નક્કી કરવામાં આવશે તેવું તોમરે નિવેદન આપ્યું નિરીક્ષક પ્રહલાદ જોશી થોડીક જ વારમાં અમદાવાદ પહોંચી જશે આજે કમલમમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળવા જઈ રહી છે ભાજપ એમએલએ દળની બેઠકમાં નવા સીએમના નામની ચર્ચા થશે પાટિલ નિરીક્ષક અને પદાધિકારીઓની હાજરીમાં બેઠક મળશે જેમાં કેન્દ્રીય સંસદીય દળ નિર્ણય લેશે आज एक दल के लीडर का चुनाव होगा और उसके बाद वो राज्यपाल से मिलेंगे अपना दावा पेश करेंगे और उसके बाद जब वो शपथ लेंगे तब कैबिनेट तबिनेट अब ये विधायक दल की बैठक के बाद ही पता चलेगा वो कब राज्यपाल के पास जाना चाहेंगे पर पॉसिबल है कि वो आज ही जाएगा તો જે રીતે યમલ વ્યાસ જાણકારી આપી રહ્યા હતા આજે ભાજપ ધારાસભ્ય દળની બેઠક મળશે અને ત્યારબાદ નવા નામની જાહેરાત કરવામાં આવશે અત્યારે તો પાટિલના ઘરે મહત્વની બેઠક મળી રહી છે નવા સીએમના નામ અંગે આજે ચિત્ર સ્પષ્ટ થઈ જશે ન્યૂઝ એટીન ગુજરાતી પર આપણે આ અંગેની અપડેટ્સ આપતા રહ્યા છીએ સતત કવરેજ આપણે બતાવી રહ્યા છીએ કે શું ઘટનાક્રમ ચાલી રહ્યો છે શું ગતિવિધિઓ ચાલી રહી છે બસ હવે ગણતરીના કલાકોની રાહ જોવામાં આવી રહી છે અને ત્યારબાદ ગુજરાતના નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવશે અને ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કયા પાસા કયા પરિબળના આધારે નવા સીએમના નામની જાહેરાત કરવામાં આવી છે તો બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ધારાસભ્ય દળની બેઠક મળે તે પહેલા પાટિલના ઘરે બેઠક યોજવામાં આવી જેમાં મહત્વના નેતાઓ હાજર રહ્યા અને તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવી ચાય પે ચર્ચા કરવામાં આવી ત્યારબાદ બપોરે બેઠક મળવા જઈ રહી છે અત્યાર સુધીના જો ઘટનાક્રમની વાત કરીએ તો શનિવારે બપોરે બે પિસ્તાળીસ વાગે રૂપાણીએ રાજીનામું આપી દીધું ત્યારબાદ તેમણે કહ્યું કે તેમણે રાજી ખુશીથી રાજીનામું આપ્યું છે તેમના રાજીનામા બાદ કમલમ ખાતે બેઠક યોજાઈ ધારાસભ્યોને બેઠક માટે ગાંધીનગર પહોંચવા માટેનો આદેશ કરવામાં આવ્યો મોડી રાત્રે નરેન્દ્રસિંહ તોમરને અને સાથે જ પ્રહલાદ જોશીને નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપવામાં આવી તો નરેન્દ્રસિંહ તોમરે શું કહ્યું હતું આપને સંભળાવીએ हम सब के सामने हैं मुझे और हमारे पार्टी के महामंत्री आदरणीय तरुण चूक जी को माननीय राष्ट्रीय अध्यक्ष जी ने यहाँ भेजा है अभी हम यहाँ आने के बाद प्रदेश अध्यक्ष जी और बाकी सभी वरिष्ठ लोगों से चर्चा करेंगे और चर्चा करने के बाद क्या विधि तय होगी और कैसे आगे मूव करेंगे આવશે તેવું તેમણે જણાવ્યું દરેક ધારાસભ્યની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને સર્વસહમતી સધાયા બાદ નામની સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે કોઈ એક નામ નક્કી કરવામાં આવશે ત્યારબાદ પ્રસ્તાવ રાખવામાં આવશે સર્વસહમતિ બાદ એ નેતાને ધારાસભ્ય દળની જે બેઠક છે તેમાં તેનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે રાજ્યપાલ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે ત્યારબાદ શપથ ગ્રહણની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે હાલ તો ચૌદ કે પંદર સપ્ટેમ્બરે નવા મુખ્યમંત્રી શપથ લઈ શકે છે તેવી અટકળો ચાલી રહી છે નવા મંત્રીમંડળમાં પણ ફેરફાર કરવામાં આવશે પચાસ ટકા નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે જે નોન પરફોર્મર મંત્રીઓ છે તેમની હકાલપટ્ટી કરવામાં આવશે તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે જોવાનું રહેશે કે બપોરે ત્રણ વાગે જે બેઠક મળે છે તેમાં શું નક્કી કરવામાં આવે છે કયા નવા ચહેરાઓનો સમાવેશ થાય છે અને સૌથી મહત્વની તો વાત એ છે કે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે કોના નામની જાહેરાત કરવામાં આવે છે શું જે નામોની અટકળો ચાલી રહી હતી શું જેમને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા એ નામોની કોઈ જાહેરાત કરવામાં આવશે કે પછી ભાજપ તેની પદ્ધતિ પ્રમાણે કોઈ એક નવા જ નામની જાહેરાત કરીને સૌ કોઈને ફરી એકવાર ચોંકાવી દેશે તો છેલ્લા સિત્તેર દિવસમાં ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં નેતૃત્વ બદલાયું છે વિજય રૂપાણી અગાઉ બીજી જુલાઈના રોજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે અને છવ્વીસ જુલાઈના રોજ કર્ણાટકના મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પાએ રાજીનામું આપ્યું હતું આ ત્રણેય રાજ્યોની એક સમાનતા એ છે કે ત્રણેય રાજ્યોમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે મુખ્યમંત્રી બદલવાનું કારણ ચૂંટણી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તીરથસિંહ રાવત પોતાના વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં હતા જો કે યેયુરપ્પા અને રૂપાણી સામે દેખીતી રીતે પક્ષમાં કે જનતામાં કોઈ અસંતોષ નહોતો તો સિત્તેર દિવસમાં ત્રણ સીએમ બદલાઈ ગયા ભાજપ શાસિત ત્રણ રાજ્યોમાં હલચલ તેજ થઈ ઉત્તરાખંડ કર્ણાટક અને ગુજરાતના સીએમ બદલાયા બે હજાર બાવીસમાં ચૂંટણી પણ છે તેથી એક કારણ એ પણ માનવા માનવામાં આવી રહ્યું છે કે જે આ ત્રણ રાજ્યોમાં સીએમ બદલવામાં આવ્યા છે સીએમએ જે રીતે રાજીનામા ધરી દીધા છે તેની પાછળ ચૂંટણી પણ મહત્વનું કારણ હોઈ શકે છે ભાજપ કોઈ નવા ચહેરા સાથે ચૂંટણીમાં ઉતરવા માંગતું હોય અને તેથી જ સીએમએ રાજીનામા ધરી દીધા હોય તેવી પણ એક માહિતી સામે આવી આવી રહી છે તેવું પણ માનવામાં રહ્યું જો કે યેદિયુરપ્પા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી એ બંને એવા નામ છે કે જેઓ નિર્વિવાદિત હતા તેમની સામે પ્રજામાં પણ કોઈ ખાસ રોષ કે અસંતોષ ન હતો તેમના કાર્યકાળ દરમિયાન એવા કોઈ મોટા વિવાદો પણ નહોતા થયા પરંતુ તેઓએ પણ રાજીનામું આપી દીધું તો બસ હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે પાટીલના ઘરે અત્યારે મહત્વની બેઠક મળી રહી છે અને ત્યારબાદ બપોરે ત્રણ વાગે ધારાસભ્ય દળની જે બેઠક મળશે તેમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે તમામે તમામ ધારાસભ્યોને બે વાગ્યા સુધી કમલમ પહોંચી જવાની સૂચના આપી દેવામાં આવી છે અને બેઠકમાં ધારાસભ્યોની સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ નામની જાહેરાત પણ કરી દેવામાં આવશે કે શપથ ગ્રહણની તારીખ કે સમય અત્યારે નક્કી નથી કરવામાં આવ્યો પરંતુ તેને લઈને પણ જલ્દી જ સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવશે તો અત્યારે હાલ તો સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે આખરે ગુજરાતના નવા સીએમ કોણ બનશે રૂપાણીના રાજીનામાના કારણોની અટકળોએ જોર પકડ્યું છે આ મામલે વિપક્ષ અને રાજકીય વિશ્લેષકોનું શું માનવું જોઈએ આ અહેવાલમાં વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાજપ સામે દેખીતી રીતે કોઈ પડકાર પેટા ચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોએ આ વાત સાબિત કરી દીધી હતી જોકે છેલ્લા કેટલાક સમયથી કેટલાક સમુદાયોમાંથી મુખ્યમંત્રી પદની માંગ પ્રબળ બની છે પાટીદાર ઓબીસી અને આદિવાસી સમાજમાંથી પોતાના મુખ્યમંત્રી હોવાની માંગ ઉઠી ચૂકી છે મારી પણ લાગણી હોય કે અમારા વર્ગમાંથી પણ એક એવો મુખ્યમંત્રી આવે કે જે મુખ્યમંત્રી અમારા વર્ષોથી જે પ્રશ્નો છે જે પડતર પ્રશ્નો છે જે વિકાસથી વંચિત છે જે વિકાસ ઝંખી રહ્યા છે એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવનારા મુખ્યમંત્રી આવે એવી તો અપેક્ષા અમારી પણ હોય નરેશભાઈ બે હજાર બાવીસમાં મુખ્યમંત્રી પાટીદાર થાય બિલકુલ કોઈ કયો સમાજ નો છે એના સમાજનો મુખ્યમંત્રી ન હોઈ શકે કયો સમાજ નો છે એના સમાજનો મુખ્યમંત્રી ન હોઈ શકે આદિવાસી સેમ હોવો જોઈએ એ વાત સાચું માનું છું